दिव्या मनप्रीत आ बधा बाळको छे ए गुरुद्वारा जाय छे अने गुरुद्वारमां जुदी जुदी वस्तु रसोई बनता रोटली बनता जुए छे। अने दिव्या छे ए काकीने पूछे छे कि अमे पण आमां मदद करीए, तो काकीने सूचना आपे छे कि पहेला तमे हाथ धोई आवो अने पछी छे आमां तमे मदद करी शको छो। हवे पछी आगळना पेज उपर आपणे जोईए, पेज नंबर 157 उपर दिव्याए हाथ धोया अने तवा पासेना जूथमां जोड़ाई गई। दिव्या छे ए गुरुद्वारमां रोटली बनावा माटे हाथ धोईने आवी छे अने तवा पासे छे ए जे जूथ बेठुं छे रोटली करवा એ છે એની બાજુમાં જઈને ગોઠવાઈ ગઈ, એટલે કે છોડાઈ ગઈ। તવો ખૂબ જ ગરમ હતો, રોટલી તવા ઉપરથી ઉતરતી હતી, તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું। દિવ્યાએ છે શું કામ કર્યું, તો કે દિવ્યાએ છે એ તવા ઉપરથી ગરમા ગરમ રોટલી ઉતરતી હતી, એ રોટલી ઉપર છે એ ઘી લગાવવાનું કામ છે એ દિવ્યાએ હવે શરૂ કર્યું છે। સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યું, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે? હવે સ્વસ્તિકને છે આશ્ચર્ય થયું છે કે આટલી બધી રસોઈ બને છે, તો આટલી બધી રસોઈ બનાવવા માટે બધી વસ્તુઓ ક્યાંથી આવતી હશે, કોણ લાવતું હશે? એક મહિલાએ જવાબ આપ્યો, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે, કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે અને બીજા છે એ કામમાં મદદ કરે। સ્વસ્તિકે આશ્ચર્યથી પૂછ્યું કે આટલી બધી વસ્તુઓ અહીંયા કેવી રીતે આવતી હશે? તો છે એક મહિલા એનો જવાબ આપે છે, રોટલી બનાવતી હતી ત્યાંથી એ જૂથમાંથી, અને કહે છે એ બાળકને સમજાવે છે કે અહીંયા છે એ દરેક વ્યક્તિ એક રીતે કે બીજી રીતે મદદ કરે છે। કઈ રીતે? તો કે કોઈ અહીંયા વસ્તુ આપે છે, તો કોઈ છે પૈસા આપે છે, અને જે વસ્તુ કે પૈસા ન આપી શકે એ કામમાં પણ મદદ કરે છે। મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? મનપ્રીત છે એ સ્વસ્તિકને પૂછે છે કે તને હવે કેવું લાગ્યું છે? સ્વસ્તિકે કહ્યું, હા દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી, રોટલીઓ ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્ય જ જોયું છે। મનપ્રીત પૂછે છે કે સ્વસ્તિક તને ગુરુદ્વારમાં કેવું લાગ્યું? તો સ્વસ્તિક કહે છે, જવાબ આપે છે કે હા મને અહીંયા ખૂબ મજા આવી છે અને આટલું ઝડપથી આટલા બધી રસોઈ બની જાય, જેમાં રસોઈમાં પણ ઘણી બધી જાતની રસોઈ ભાત છે હલવો છે દાળ છે શાક આ બધું અને આટલું બધું આટલા બધા વ્યક્તિનું આટલું ઝડપથી બની જાય એવું મેં ભાગ્યે જ એટલે કે કોઈક વાર જ જોયું છે। અરદાસ પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો। પ્રાર્થના પછી છે અરદાસ કહે છે કે પ્રાર્થના પછી છે બધા જ લોકોને છે એ કઢા પ્રસાદ છે એ પીરસવામાં આવ્યો। કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા। પ્રાર્થના પૂરી થઈ, બધા લોકોએ પ્રસાદ લઈ લીધો, પછી છે એમાંથી ઘણા બધા છોકરાઓ કામ કરવા લાગ્યા। કેવું કામ? તો કે વરંડામાં, એટલે કે જ્યાં લંગરમાં બેસીને પંગતમાં બેસીને જમવાની વ્યવસ્થા થઈ શકે એ હોલમાં છે કે ખુલ્લી જગ્યામાં લોકોને બેસવા માટે લંગરમાં એટલે કે પંગતમાં બેસવા માટે છે એક પાથરના પાત્ર દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા અને બધા જ લોકો છે એક પ્રસાદ લેવા માટે ગુરુદ્વારમાં જમવા માટે છે એ લાઈનમાં બેઠા છે। કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા, દરેક સાથે મળીને જમ્યા। લાઈનમાં જે ગુરુદ્વારમાં લોકો પ્રસાદ લેવા બેઠા છે જમવા બેઠા છે ત્યાં ઘણા લોકો છે જુદું જુદું કાર્ય કરતા હતા। કેવું? તો કે કોઈક લોકો જમવાનું પીરસતા હતા, તો કોઈક લોકો છે એ બીજા લોકોને પાણી આપવાનું કામ કરતા હતા। આવી રીતે છે બધાએ હળીમળીને કાર્ય કર્યું અને બધા સાથે મળીને જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી। જમી લીધા પછી બધાએ પોતપોતાની થાળી છે એ લઈ લીધી અને એક મોટું ડ્રમ એટલે કે ટબ જેવું હતું એમાં છે એ બધાએ મૂકી। જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા, જે લોકો પીરસવાનું કામ કરતા હતા તે લોકો છે એ સૌથી છેલ્લે જમવા બેઠા। તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા। જે લોકો પીરસવામાં છેલ્લે હતા એ જમવામાં પણ છેલ્લે રહ્યા અને જમી લીધા પછી છેણે આખી જગ્યા સાફ કરી લીધી અને વાસણો પણ પોતાના સાફ કર્યા। સ્વસ્તિકે તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે? સ્વસ્તિકને કહે છે કે સ્વસ્તિક તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે કે લોકો આવી રીતે નીચે બેસીને જમવા બેસે, બીજા બધા લોકો એને પીરસે પાણી આપે, પોતે જાતે ઊભા થઈ પોતાની થાળી ધોઈ નાખે
મનપ્રીતે પૂછ્યું. મનપ્રીતે સ્વસ્તિકને પૂછ્યું કે તે પહેલાં ક્યારે આવું જોયું છે ગુરુદ્વારા જેવી વ્યવસ્થા કે લોકો એકસાથે બેસીને જમે. ઘણા બધા લોકો ઘણું બધું કાર્ય કરે જેથી થોડાક સમયમાં ઘણું બધું કામ છે એ થઈ. જો બાળકો પછીનું પેજ આ વિશે વાત કરો, ગુરુદ્વારમાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેય લંગરમાં જમ્યા છો? જો જમ્યા છો તો ક્યાં અને ક્યારે? ગુરુદ્વારમાં છે એ બધા એકસાથે લાઇનમાં બેસીને જે જમવા બેસે છે એને લંગર કહેવાય. જો આપણને અહીંયા એના આગલા પેજમાં આપણે જોયું, ફોટો પણ આપ્યો હતો, આપણે જેને પંગતમાં કહીએ છીએ ગુરુદ્વારમાં એને જમવા માટેની લંગર કહેવામાં આવે છે. આવી રીતે છે બધા એકસાથે લાઇનમાં નીચે બેસે જાય અને ત્યાં જમવાનું પીરસવામાં આવે છે ને ગુરુદ્વારમાં એ પ્રસાદ લેવાની જગ્યાને એકસાથે બેઠા હોય તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારે આવી રીતે જોયું છે? ઘણાના ઘરે પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગમાં કોઈ જે યાત્રાધામ હોય ત્યાં પણ ઘણી વખત આવી રીતે લાઇનમાં બેસીને છે એ લોકોને જમવાનું પીરસવામાં આવતું હોય છે કે છે ને લંગર કહેવાય છે અથવા તો પંગત પણ કહેવાય છે. તમે પણ આવી રીતે ક્યારેક પંગતમાં બેઠા હશો અને જમ્યા હશો તો તમે ક્યાં જમ્યા હતા એ તમારે લખવાનું છે. એને પછી ત્યાં કેટલા લોકો રાંધતા હતા અને કેટલા લોકો પીરસતા હતા. ગુરુદ્વારમાં છે કેટલા લોકો રાંધવાનું એટલે કે રસોઈ બનાવવાનું કામ કરતા હતા અને કેટલા લોકો છે પીરસવાનું, તો કે ઘણા બધા લોકો છે એ રસોઈ બનાવવાનું જૂથમાં કામ કરતા હતા અને ઘણા બધા લોકો છે એ લોકોને છે એ પ્રસાદ પીરસવાનું કામ પણ કરતા હતા. એને પછીનો પ્રશ્ન, કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? જો તમારા ઘરમાં ક્યારેક એવો પ્રસંગ હશે કે ઘણા બધા લોકો એકસાથે બેસીને જમ્યા હોય તો એ સમયે ક્યાં તમે બેઠા હતા અને કેવી રીતે જમ્યા હતા, એ બધી આટલી બધી રસોઈ કોણે બનાવી હતી અને બધાએ કોણે પીરસ્યું હતું? તો મોટાભાગે આપણા ઘરના કોઈ એવા ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, તો એ સમયે છે આપણે ઘરના સગા વહાલા છે, મિત્રો છે, બધા સાથે બેસીને જમીએ છીએ. ત્યાં છે ઘણા બધા લોકો હોય, રસોઈ છે એ ઘરના બધા વ્યક્તિઓ ભેગા મળીને અથવા તો રસોઈયાને બોલાવીને બનાવી હોય અને ઘરના વ્યક્તિએ પીરસ્યું હોય અથવા તો બહારના રસોઈયાની સાથે આવેલ વ્યક્તિઓ પણ પીરસ્યું હોઈ શકે છે ને બધા એકસાથે બેસીને જમીએ છીએ. ગુરુદ્વારા લંગરના અલગ અલગ દ્રશ્યો, જો ગુરુદ્વારમાં અલગ અલગ ગુરુદ્વારમાં લંગરમાં બેસીને જમતા હોય એનું દ્રશ્ય આપણને ફોટો અહીંયા આપ્યા છે, રસોઈ બનાવતા અને બધા જ. ઘણી વખત છે આપણા ગુજરાતમાં ચાલતા યાત્રાધામોમાં છે અન્નક્ષેત્રમાં જે આપણે પ્રસાદ લેવા બેસીએ છીએ ત્યાં પણ છે આવી રીતે લંગરમાં બેસવામાં આવે છે. ધાર્મિક સ્થળોએ ધાર્મિક તહેવારોના દિવસે પણ આવી રીતે છે લોકોને બેસાડીને જમવામાં આવે છે. તો આપણા ગુજરાતના આવા ક્યાં યાત્રાધામો છે કે જેમાં અન્નક્ષેત્ર ચાલે છે એ તમારે હોમવર્કમાં ગોતવાનું છે, તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને પૂછવાનું છે. અને આ પાઠમાં આવતા સ્વાધે પોથીના સવાલ જવાબ છે જે તમારે સ્વાધે પોથીમાં પૂરી લેવાના છે અને પાઠ 20 સુધી સ્વાધે પોથી છે કમ્પ્લીટ કરવાની છે, મિસ ગમે ત્યારે જોવા માટે મંગાવી શકે છે. ઓકે, થેન્ક યુ.